वडोदरामां आजथी शाळाओनुं वेकेशन पूर्ण थयुं। 23 नवेम्बरथी शाळाओमां शिक्षण कार्य शुरू थशे। शिक्षको आजथी शाळाओमां हाजर थई गया छे। प्रथम दिवसे शाळामां तैयारीओ पण शुरू करी दीधी छे। सरकारनी गाइडलाइन मुजब तैयारीओनी शुरूआत थई छे। सामाजिक अंतर अने सेनिटाइजरनी व्यवस्था पण शाळामां करवामां आवी छे। तारीख थी 9-12 धोरण छे एनी शाळाओ शुरू करवानी राज्य सरकारे जाहेरात करी छे अने एना माटेनी गाइडलाइन पण आपवामां आवी छे। आजथी शिक्षको अने स्टाफ छे ए पण शाळामां आव्या छे दिवाळी पछी अने तैयारी शुरू करवामां आवी छे। खास करीने राज्य सरकारनी ने केन्द्र सरकारनी जे एसओपी छे एनी तमाम सूचनाओ छे ए बोर्ड उपर लखवामां आवी रही छे। जे विद्यार्थीओ आवशे, वालीओ आवशे, एमने सरळ रीते आखी प्रोसेस समजाय। कारण के कोरोना महामारी पछी हवे शाळाओ शुरू थवा जई रही छे त्यारे बाळकोनी सलामतीने लईने पण तमाम तैयारीओ करवानी छे। शाळाओमां तैयारीओ करवानी जे छे एनी जे गाइडलाइन छे ए पण अत्यारे लखवामां आवी छे। आप जोई रह्या छो अहींया सेनेटाइजर, थर्मल गन छे ए पण राखवामां आवी छे। ज्यारे विद्यार्थीओ 23 आवशे तमामनुं टेम्परेचर चेक करवामां आवशे, सेनेटाइजरथी एमना हाथ साफ करी अने अंदर प्रवेश आपवामां आवशे। प्रिंसिपल साहेब छे, आपणे एमनी साथे वात करीए। साहेब, आजे शाळामां आव्या छो, શું તૈયારી ચાલી રહી છે? કારણ કે સરકારની ગાઈડલાઈન છે 23 શાળાઓ શરૂ કરવાની, આજથી બીજા સત્રની શરૂઆત દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બીજા સત્રની શરૂઆત શાળામાં અમે કરી દીધી છે। સરકારની ગાઈડલાઈન મુજબ બાળકોને અમે ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓને મંગળ, ગુરુ અને શનિ એમ 3 દિવસોમાં વારાફરતી બેચ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સથી બાળક સંક્રમિત ન થાય એની તકેદારીના ભાગરૂપે શાળા શરૂ કરીશું। અને સરકારની જે ગાઈડલાઈન મુજબ એસઓપી પ્રમાણે અમે શિક્ષકો પણ એ વિદ્યાર્થીઓ સાથે સંક્રમિત ન થાય એ રીતે ભણાવવાની કામગીરી અમે શરૂ કરીશું। 23-11 રોજથી વિદ્યાર્થી મિત્રો પણ આવવાના છે, એટલે એ પણ એક ખુશીની વાત છે, આનંદની વાત છે। સતત 8 મહિનાથી સ્કૂલો બંધ છે, એના માહોલ વગેરે સ્કૂલો બધી સુમસાન હતી, ઓનલાઈન શિક્ષણ કાર્ય તો ચાલતું જ હતું। પરંતુ હવે ખાસ તકેદારી એ રાખવાની છે કે વિદ્યાર્થીઓ જયારે આવે છે ત્યારે અમે તમને શરૂઆતથી સેનિટાઈઝર કરીશું, ત્યારબાદ જે થર્મલ ગનથી એમનું ટેમ્પરેચર, જે વિદ્યાર્થીઓ એવા શંકાસ્પદ જેમ આપણે વાત કરીએ એમ સંક્રમિત કે લક્ષણો ધરાવતા હશે એમને એમના વાલી સાથે જ પાછા રવાના કરવામાં આવશે। બાળકોને શાળાએ આવવું ફરજિયાત નથી, તેમ છતાંય સરકારશ્રીની ગાઈડલાઈન છે, શિક્ષણ વિભાગની સીધી ગાઈડલાઈન છે કે વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ સંક્રમિત ન થાય એ શાળાની, સમાજની, વાલીની, તમામની જવાબદારી છે કે વિદ્યાર્થીને એ પોતે અન્ય લક્ષણ ધરાવતા હોય તો તકેદારીના ભાગરૂપે એની કાળજી લે। અમે શાળા તરફથી અને વહીવટી પાંખના સ્વરૂપે તેની પણ કાળજી લેશું, સાથે સાથે શિક્ષણમાં એને કોઈ તકલીફ ન પડે અને માનસિક એ ભયમુક્ત રીતે શિક્ષણ મેળવે એની સંપૂર્ણ અમે કાળજી લઈશું એવી વ્યાલીઓને અમે ખાતરી આપીએ છીએ। શિક્ષકો છે ઘણા સમયથી જયારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી આવ્યા, શિક્ષણ કાર્ય જે બંધ હતું, ઓનલાઈન ચાલતું હતું, હવે ફિઝિકલી વિદ્યાર્થીઓ આવવાના છે, ત્યારે શિક્ષકો એક ગુરુના ભાવથી વિદ્યાર્થીઓની કાળજી રાખશે, વાલીઓ વિશ્વાસ વ્યક્ત કરી અને સલામત રીતે બાળકોને અહીંયા મોકલે, ધીમે ધીમે શિક્ષણ કાર્ય શરૂ થાય જેવી રીતે સરકારની ગાઈડલાઈન છે એને ફોલોઅપ કરીને પણ 23 તારીખથી શિક્ષણ કાર્ય શરૂ કરવાની તમામ તૈયારીઓ છે અત્યારે આદરી દેવામાં આવી છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।